અહીંયા સમજૂતી આપેલી
પછી આગળનો શબ્દ બને કાનો બાણ ન આગળનો શબ્દ જને કાનો છાણ ન હવે આગળનો શબ્દ શું આપેલો છે સને કાનો સા ન હવે નીચે બને એક માત્ર વે ર પછી આગળનો શબ્દ દને એક માત્ર દે વ પછી આગળનો શબ્દ મને એક માત્ર મે ના પછી આગળનો શબ્દ ર મને એક માત્ર મે રમે હવે આગળનો શબ્દ જ મને એક માત્ર મે જમે હવે આગળનો શબ્દ ન અને મને એક માત્ર મે નમે તો બાળકો અહીંયા આપણે ખાનાવાળા અને એક માત્રવાળા શબ્દો વાંચતા શીખ્યા હવે બાળકો પેજ નંબર 45 પર આપણે અહીંયા સૂચના આપેલી છે ટપકા જોડો અને લખો તો ટપકામાં આપણે અહીંયા શું આપેલું છે ત્રાસી લીટી આપેલી છે તો આપણે આ ટપકામાં આપેલી ત્રાસી લીટી ગોઠવાની છે અને નીચે આપણે આવી બે લાઈન આપેલી છે તો એ બંને લાઈનમાં આપણે આ ટપકામાં આપેલી ત્રાસી લીટી ગોઠવીને આ બંને લાઈનમાં આપણે ગોઠવા લખવાનું છે તો ચાલો ગોઠવીએ બાળકો તો અહીંયા આપણે શું આપેલી છે ત્રાસી લીટી તો અહીંયા ત્રાસી લીટી ટપકામાં આપેલી છે એ પેન્સિલથી આ રીતે ગોઠવાની છે તો આ રીતે પેન્સિલ થી આપણે ગૂંટાઈ જાય પછી અહીંયા આપણે નીચે બે આ લીટીઓ આપેલી છે આપણી કરતવની ચોપડીમાં આપણે આ રીતે બે લીટી આપેલી છે તો આ બંને લીટીમાં આપણે ત્રાસી લીટી કરવાની છે તો અહીંયા આપણે ત્રાસી લીટી આપણે દોરવાની છે બંને લીટીને અડીને આપણે ત્રાસી લીટી દોરીશું તો આ રીતે આપણે ત્રાસી લીટી દોરવાની છે તો આ રીતે ત્રાસી લીટી બંને લીટીને અડીને દોરવાની છે તો આ રીતે ત્રાસી લીટી દોરાઈ ગઈ હવે આપણે નીચે શું આપેલું છે જોજો એ પાછી ત્રાસી લીટી આપેલી છે અહીંયા આપણે ટપકામાં આપેલી હતી તે ઘૂંટી અને પછી બે વાર બે લીટીને અડીને આપણે બે લાઈનને અડીને ત્રાસી લીટી દોરતા શીખ્યા હવે આપણે ત્રાસી લીટી દોરેલી આપેલી છે તો એની નીચે બે લાઈનને અડીને આપણે ત્રાસી લીટી દોરવાની છે તો કઈ રીતે દોરીશું તો આ રીતે બંને ત્રાસી લીટી આપણે દોરવાની છે તો આ રીતે બંને ત્રાસી લીટી આપણે દોરતા શીખ્યા બંને લીટીને અડીને હવે અહીંયા શું આપેલી છે કાનો આપેલો છે આને શું કહેવાય ઊભી લીટી અને વળાંક આપેલો હોય તો આને શું વંચાય કાનો વંચાય કને કાનો કા આપણે વાંચીએ છીએ ને તો આ બાજુમાં લીટી કરી એને શું કહેવાય કાનો તો આ ટપકામાં આપેલો છે એ આપણે પહેલા આ રીતે ગૂંટીશું ટપકામાં આપેલો કાનો આપણે પેન્સિલથી ગૂંટવાનો છે આ રીતે ગૂંટાઈ ગયું હવે આપણે બે લીટીને અડીને આપણે શું ગૂંથવાનું છે એક કાનો દોરવાનો છે તો અહીંયા દોરીશું આ રીતે આ રીતે આપણે કાનો દોરવાનો છે તો આ રીતે કાનો દોરાઈ ગયો હવે આપણે અહીંયા આપણે કાનો હવે આપણે અહીંયા ચોપડીમાં જોવું જોઈએ બાળકો બાળકો કાનો લખાઈ ગયો હવે આપણે એક માત્ર સેમા આપેલો છે ટપકામાં આપેલો છે
લખીશું એક માત્ર લખીશું આપણે એક માત્ર અહીંયા ટકાવવા આપેલું હતું એ આપણે ગોઠવ્યું અને અહીંયા એક માત્ર આપણે લખ્યું તો બાળકો અહીંયા આપણે શું શીખ્યા આપણે ત્રાસી લાઈન ટકામાં આપેલી હતી તે નીચે આપણે ઘૂટીને પછી નીચે બંને લીટીને આપીને ત્રાસી લાઈન લખતા શીખ્યા ત્યાર પછી ત્રાસી લાઈન આપણે લખેલી આપેલી હતી તેની નીચે આપણે ત્રાસી લાઈન લખતા મૂળાક્ષર માં રંગ પૂરવાનો છે મૂળાક્ષર
રંગ પૂરવાનો છે મૂળાક્ષરમાં ત્યાર પછી પેજ નંબર 45 પર આપણે અહીંયા ટપકામાં આપેલું છે અને નીચે બે લીટીમાં આપણે લખવાનું છે તો પેજ નંબર 45 અને પેજ નંબર 46 પર આપણે અહીંયા મૂળાક્ષરો આપેલા છે એ આપણે આખી લાઈનમાં લખવાના છે તો આ આજનું આપણું હોમવર્ક પેજ નંબર 44 પેજ નંબર 45 અને પેજ નંબર 46 કલરવની ચોકડીમાં કરવાનું છે આગળનો હવે આગળના વિડીયોમાં શીખીશું જય શ્રી કૃષ્ણ બાળકો